નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5માં નવો ક્વેશ્ચન જોઈએ, ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. જેમ ચેપ્ટર નંબર 1માં આપણે વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમની વાત કરી હતી, એમ અહીં ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. તો મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે જે સતત હોય અને બંદ ગાળો રચતી હોય છે, અમુક પોઈન્ટ યાદ રાખશો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે જે કેવી હોય, સતત તથા બંધ ગાળો રચતી હોય છે, અને જો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ લઈએ તો તેની સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય થતું હોય છે, તથા કોઈ બંધ પૃષ્ઠ લઈએ તો આ બંધ પૃષ્ઠ માટે કુલ ચુંબકીય ફ્લક્સ કેવું થતું હોય છે, શૂન્ય થતું હોય છે. આનું કારણ શું છે મિત્રો? તો પૃષ્ઠમાંથી જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થતી હશે, બહાર નીકળતી હશે. એટલે કે કુલ ચુંબકીય ફ્લક્સ તમે ગણશો તો શૂન્ય થશે. કેમ આવું મિત્રો? તો જેટલી ક્ષેત્ર રેખાઓ, જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખા પૃષ્ઠમાં દાખલ થાય બરાબર તેટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખા પૃષ્ઠમાંથી બહાર નીકળે, એટલે કે કુલ ફ્લક્સ કેવું થશે મિત્રો, શૂન્ય. તેથી પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થશે. મિત્રો, આ કોઈ પણ આકારના પૃષ્ઠ માટે સત્ય છે. કોઈ પણ આકારના અથવા તો કોઈ પણ પૃષ્ઠ માટે સત્ય છે. અહીંયા આપણે એક આકૃતિ દોરીએ. ધારો કે આ રીતે કોઈ પૃષ્ઠ છે, ઓકે. સારું, આ પૃષ્ઠમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધારો કે પસાર થાય છે. આ રીતે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, સમજો. ઓકે, ચુંબકીય ક્ષેત્ર બી, ઓકે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. યસ, ઓકે. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આ રીતે કોઈ પૃષ્ઠમાંથી જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા દાખલ થાય છે મિત્રો, એટલી ને એટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થાય છે, બહાર નીકળે છે. એટલે કે કુલ ફ્લક્સ આપણને શૂન્ય મળે છે. ધારો કે પૃષ્ઠ સાથે સંકળાતા ફ્લક્સ ઘણું હોય, તો અહીંયા એક કામ કરીએ, અહીંયા આપણે છે ને એક પૃષ્ઠખંડ લઈ લઈએ, સૂક્ષ્મ પૃષ્ઠખંડ લઈ લઈએ. ધારો કે આ પૃષ્ઠખંડ છે ડેલ્ટા એસ, સૂક્ષ્મ પૃષ્ઠખંડ. આનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ ચુંબકીય ક્ષેત્ર છે, બી ચુંબકીય ક્ષેત્ર છે, અને આ ક્ષેત્રફળ ખંડ સદિશ, ક્ષેત્રફળ ખંડ સદિશનો એકમ, એ દિશામાંનો એકમ સદિશ એન કેરેટ અથવા તો ડેલ્ટા એસ, જેની વચ્ચેનો ખૂણો થીટા છે. તો અહીંયા આપણે ફ્લક્સ ગણવું હોય મિત્રો, તેના માટે આપણે એવું કહી શકીએ કે અહીં આ નાના ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસમાંથી બહાર આવતું ફ્લક્સ, નાના ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ માંથી બહાર આવતું ફ્લક્સ, ફ્લક્સને આપણે શેના વડે દર્શાવીએ છીએ, ફાઈ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા લખાય ડેલ્ટા ફાઈ બી, ચુંબકીય ક્ષેત્ર માટે છે એટલે ડેલ્ટા ફાઈ બી બરાબર, જેમ આપણે વિદ્યુત ક્ષેત્રમાં તમને યાદ હોય તો શું લખતા હતા, ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડોટ વિદ્યુત ક્ષેત્ર, ઈ ડોટ ડેલ્ટા એસ અથવા તો ઈ ડોટ ડેલ્ટા એ, યસ, અથવા તો ઈ ડોટ ડી એ. એમ અહીંયા મિત્રો તમારે લખવાનું ડેલ્ટા ફાઈ બી બરાબર ચુંબકીય ક્ષેત્ર બી ડોટ ડેલ્ટા એસ, ઓકે. પરંતુ
આ તો નાના પૃષ્ઠમાંથી બહાર આવતો ફ્લક્સની વાત કરી આપણે પરંતુ મારે સમગ્ર પૃષ્ઠખંડમાંથી સમગ્ર પૃષ્ઠ માટે જો વાત કરવી છે તો આવા બધા જ પૃષ્ઠખંડો સાથે સંકળાયેલા બધા જ પૃષ્ઠખંડો સાથે સંકળાયેલ ફ્લક્સનો શું કરવો પડે સરવાળો કરવો પડે તો અહીં લખાય આવા દરેક ખંડમાંથી બહાર આવતું ફ્લક્સ બહાર આવતું ફ્લક્સ બોલો મિત્રો દરેક ખંડમાંથી બહાર આવતું કુલ ફ્લક્સને આપણે શું કહીએ ફાય બરાબર આવા દરેક ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સનો શું કરવાનો આ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ છે બી ડોટ ડેલ્ટા એસ આ દરેક ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સનો આપણે હંમેશા શું કરીશું સરવાળો કરીશું તો અહીંયા મિત્રો લખી શકાય કે સિગ્મા ઓલ દરેક ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સનો ડેલ્ટા ફાઈ બી એટલે કે આવા દરેક ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સનો સરવાળો બરાબર સિગ્મા ઓલ એ દરેક ફાઈ બી બરાબર બી ડોટ ડેલ્ટા એસ ક્લિયર લખી શકાય આ રીતે ઓકે હવે એક કામ કરીએ આપણે લિમિટ ઓફ ડેલ્ટા એસ ટેન્સ ટુ ઝીરો લઈએ લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ ઝીરો લેતા અહીંયા સંકળાતું કુલ ફ્લક્સ ફાઈ બરાબર શું થશે મિત્રો ફાઈ બરાબર બી ડોટ ડેલ્ટા એસ પરંતુ આ સરવાળો લિમિટ લેતા આ સરવાળો શમાં પરિણમશે સંકલનમાં પરિણમશે તો અહીં આપણે સંકલન લઈ લઈએ સો ફાઈ બી બરાબર કુલ ચુંબકીય ફ્લક્સ ફાઈ બી બરાબર સંકલન કેવો ગાળો બંધ ગાળા માટે તો ફાઈ બી બરાબર બી ડોટ ડી એ બંધ ગાળા માટે બી ડોટ ડી એ અહીં લખી શકાય ઓકે પરંતુ મિત્રો આ આખા પૃષ્ઠ સાથે આ સંકળાયેલું ફ્લક્સ કેવું મળશે શૂન્ય મળશે તો ફાઈ બી બરાબર બી ડોટ ડી એ અહીં અમે એસ લીધું છે ક્ષેત્રફળ તો અહીં ડીએસ લખું ડીએસ ઇઝ ઇક્વલ ટુ શું મળશે ઝીરો મળશે તો અહીંયા પણ મિત્રો શું મળશે તમને ઝીરો મળશે કુલ પૃષ્ઠ આખા પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શૂન્ય તો અહીંયા પણ મેં લખ્યું છે શૂન્ય ક્લિયર તો નિયમ શું છે તો આનો નિયમ ખાસ યાદ રાખો મિત્રો નિયમ તો અહીંયા આપણે લખ્યું કુલ ફ્લક્સ શૂન્ય મળે તો કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું પરિણામી અથવા તો ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ કોઈ પણ યાદ રાખજો બંધ પૃષ્ઠ લખવાનું ભૂલતા નહીં બંધ પૃષ્ઠમાંથી પસાર થતું પરિણામી ચોખ્ખું કુલ ફ્લક્સ શૂન્ય હોય છે જેને મિત્રો ગૌસનો ચુંબકીય ફ્લક્સ માટે ગૌસનો નિયમ કહે છે ખાસ યાદ રાખજો અને ચુંબકત્વમાં સાદામાં સાદો જે ઘટક છે જેને આપણે મેગ્નેટિક ડાયપોલ સાદામાં સાદો ઘટક કે જેને મેગ્નેટિક ડાયપોલ કે વિદ્યુત પ્રવાહ લૂપ કહીએ છીએ મેગ્નેટિક ડાયપોલ કે વિદ્યુત પ્રવાહ લૂપ કહીએ છીએ ચુંબકના કોઈ પણ ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે આ રીતે આપણે જાણીએ છીએ કે મિત્રો આ રીતે છે એસ એન આ ચુંબક છે તો ચુંબકના કોઈ પણ ધ્રુવ જે છે આનો ટુકડો કરી દો તો પણ શું થશે ધ્રુવો નાશ પામશે નહીં મિત્રો આ ધ્રુવો કેવું પોતપોતાની રીતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે ક્લિયર તો ચુંબકત્વ માટે ગૌસનો નિયમ યાદ રાખો કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું પરિણામી કુલ ફ્લક્સ શૂન્ય હોય છે ક્લિયર એ જ રીતે મિત્રો આને જો વિદ્યુત ક્ષેત્ર સાથે સરખામણી કરવી હોય તો આપણે ચુંબકત્વ માટે જેમ લખીએ છીએ કે ભાઈ ફાઈ બી કુલ ફ્લક્સ ફાઈ બી બરાબર બંધ ગાળા માટેનું કુલ ફ્લક્સ બી ડોટ ડીએસ બરાબર ઝીરો એમ વિદ્યુત ક્ષેત્ર માટે લખવું હોય તો ફાઈ ઈ બરાબર આપણે તારવેલું છે મિત્રો ચેપ્ટર નંબર એકમાં ફાઈ ઈ બરાબર ઈ ડોટ ડીએ આ રીતના લખવું તો આ રીતે પણ લખાય સિગ્મા ઓલ બી ડોટ ડેલ્ટા એસ સિગ્મા બી ડોટ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સંકલન
बी डॉट डी एस बराबर जीरो जारे विद्युत क्षेत्र माटे आ फ्लक्स फाई बराबर थसे बंद गाड़ा माटे कुल फ्लक्स नो सरवाळो संकलन आ सिग्मा ई डॉट डीए अथवा तो डेल्टा ए लखो ई डॉट डेल्टा ए बराबर लिमिट लईशुं एटले संकलन ई डॉट डीए बराबर શું તારવ્યું હતું આપણે સિગ્મા ક્યુ વિદ્યુત ભારનો સરવાળો બાય એપ્સાયલોન ઝીરો તો આ ચુંબકીય ફ્લક્સ જે શૂન્ય મળે ત્યારે વિદ્યુતીય ફ્લક્સ આપણને આટલું મળે સંકલન ઈ ડોટ ડીએ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સાયલોન ઝીરો ઓકે ખાસ યાદ રાખજો હવે ચુંબકીય ફ્લક્સનો મારે એકમ તારવવો છે પારિમાણિક સૂત્ર તારવવું છે તો શું કરીશું તો અહીંયા આપણે લખી શકીએ જેમ વિદ્યુત ક્ષેત્રમાં આપણે લખતા હતા ફાઈ બરાબર ઈ ડોટ એ ઈ ડોટ ડી એ અથવા તો એ લખી દો એમ અહીંયા ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર શોર્ટમાં લખવું હોય તો બી ડોટ એ બરાબર બી એ કોસ થીટા એ જ રીતે વિદ્યુતીય ફ્લક્સ ઈ ડોટ એ તો ઈ એ કોસ થીટા તો અહીંયા બી ડોટ એ તો મિત્રો આના પરથી એકમ આપણે તરવાય ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર તો ટેસ્લા મીટર સ્ક્વેર અથવા તો ચુંબકીય ફ્લક્સનો એકમ મિત્રો વેબર પણ આપણે કહીએ છીએ આનું પારિમાણિક સૂત્ર તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર તારવી દો એફ બરાબર આઈએલ બી સાઇન થીટા તો આઈએલ બી પરથી બી બરાબર એફ બાય આઈએલ અને ક્ષેત્રફળ સદિશ છે તો અહીંયા લખી દો એફ બાય આઈએલ ગુણ્યા ક્ષેત્રફળ ક્ષેત્રફળ માટે શું થશે મીટર સ્ક્વેર ઓકે તો અહીંયા લખાય બળનું મિત્રો પારિમાણિક સૂત્ર એમ વન એલ વન ટી માઇનસ ટુ વિદ્યુત પ્રવાહ એ વન ટી વન સોરી એ વન લંબાઈ એલ વન ગુણ્યા અહીંયા એ કરું આ એ લાવું તો એ માટે એલ ટુ તો હવે સાદરૂપ આપો તો એમ વન એલ એલ વન કેન્સલ તો એલ ટુ ટી માઇનસ ટુ એ માઇનસ વન છે ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર છે એકમ છે ખાસ યાદ રાખશો ખૂબ જરૂરી પોઈન્ટ છે ઓકે